વિદ્યાર્થી મિત્રો, આજનો ત્રીજો અને છેલ્લો એક પ્રશ્ન આપણે વાત કરી રહ્યા છીએ એ છે, વેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? વેગની વ્યાખ્યા લખો તો એનો જવાબ આપણે લેશું, પદાર્થની ઝડપ શોધતી વખતે ગતિમાન પદાર્થની ગતિની દિશા ધ્યાનમાં લેવામાં આવતી નથી, એટલે કે ઝડપ હતી એ કેવી રાશિ હતી બાળકો? અદિશ. પરંતુ જો પદાર્થની ઝડપ સાથે તેની ગતિની દિશાને પણ સાંકળવામાં આવે, એટલે કે પદાર્થની ગતિની ત્વરા, એટલે કે ગતિનો દર વિશાળ છે, વ્યાપક બની ગયો, અર્થાત ગતિમાન પદાર્થ પ્રારંભિક સ્થાનથી કઈ દિશામાં અને કેટલા દરથી અંતિમ સ્થાને પહોંચશે તે પણ જાણી શકીએ આપણે. સમજાણું? જે રાશિ ગતિનો દર અને દિશા બંને સાથે વર્ણન કરી શકાતું હોય તેને આપણે શું કહીએ? વેગ કહેવામાં આવે. વિદ્યાર્થીઓને બધાને ખ્યાલ છે. તો હવે એની વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા શું હશે? ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે. ગતિમાન પદાર્થને સ્થાનાંતરના ફેરફારના દરને પણ વેગ કહેવાય. આ બીજી રીતે વ્યાખ્યા થઈ. તો બંને વ્યાખ્યા સાચી છે. કોઈ પણ એક વ્યાખ્યા એક્ઝામમાં લખી શકાય. હવે એને જ લગતો એક પ્રશ્ન થયો, એટલે કે આપણે પાંચમા પ્રશ્ન સુધી પહોંચ્યા. બરાબર, ત્રણ આપણે સ્ક્રીન રેકોર્ડિંગની ઓડિયો ક્લિપ અત્યારે આપણે રજૂ કરી છે તમારી સમક્ષ. એમાં પાંચમો પ્રશ્ન મારા ખ્યાલથી છે આ છેલ્લો. વેગનું માત્ર સૂત્ર લખો અને એનો એસઆઈ એકમ સદિશ છે કે અદિશ એ જણાવવાનું. વેગ વી બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, માટે એસ અપોન ટી. સ્થાનાંતરનો એકમ મીટર છે, સમયનો એકમ સેકન્ડ છે. તો આપણે શું કરવાનું છે? મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ માઇનસ વન, કિલોમીટર પર કલાક અગાઉ આવી ગયું ઝડપમાં, અથવા કિલોમીટર અવર માઇનસ વન, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ કે સેન્ટીમીટર સેકન્ડ માઇનસ વન, આ બધા એને એકમો છે. વેગને દર્શાવવા મૂલ્યની જરૂર પડે અને દિશાની પણ જરૂર પડે, એટલે કે વેગ સદિશ રાશિ છે. બાળકો યાદ રાખજો, વેગ એ કેવી રાશિ છે? સદિશ. વેગની દિશા સ્થાનાંતરની દિશા સમક્ષ જ હોય, જે સ્થાનાંતર છે એ જેની દિશા હોય. ચાલો તો એક આપણે બીજા બે પ્રશ્નો પણ સોલ્વ કર્યા અને સમજાવવાની મેં તમને કોશિશ કરી. ફરી પાછા મળીએ નવા વિચારો સાથે. નવી કંઈક જાણવા જેવી વાતો ભણવાને લગતું હોય, એ આપણે શૈક્ષણિક જે કાર્ય છે એ આપણું ઓનલાઈન શરૂ જ રહેવાનું છે. દરેક જણ એકદમ ગંભીરતાથી કામ કરે. ફરી અમરદીપ આપણે આવો તમે ત્યારે તમારી પાસે ફેરબુક અચૂક હોવી જોઈએ. રફબુકમાં એકવાર ઉતારવાનું અને ફેરબુકમાં ફરી એકવાર લખી લેવાનું છે. દરેક વિદ્યાર્થીને આ કોમન સૂચના અગાઉથી દીધેલી છે મેં. તો આ પ્રમાણે કામ કરજો.